नमस्ते विद्यार्थी मित्रों, केम छो? आजे आपणे જોવાના છે ચેપ્ટર નંબર 5 દ્રવ્યવસ્થા વાયુ અને પ્રવાહીના કોયડાના પ્રશ્નો. પાંચ જ સવાલ આપેલા છે પણ અગત્યના છે, કન્સેપ્ટ માટે જરૂરી છે. એમાં પહેલો સવાલ આપેલો છે 5.1, શું છે? એક બલૂનમાં હાઇડ્રોજન ઓરડાના તાપમાને ભરવામાં આવેલ છે. જો 0.2 બાર દબાણ વધે તો તે ફાટી જાય છે. जो एक बार दबाण होय त्यारे वायु केटलू कद धरावे छे? 2.27 लीटर कद धरावे छे. तो केटला कद सुधी बलून ने विस्तारी शकाशे? तो मित्रों, तापमान बदलातुं नथी, आ वात खास ध्यान राखवानी. जो एक बार दबाण छे ने P1 ए केटलू छे? 0.2 बार छे. P2 छे, P1 छे ए केटलू छे? 1 बार छे. त्यारे V1 કેટલું છે? 2.27 છે અને V2 છે એ શોધવાનું છે. તો જે ઓરડાના તાપમાને કીધું છે, આપણે ઓરડાની બાતો લઈ જતા નથી, મતલબ આપ જે કઈ ઘટના થાય છે એ ક્યારે થાય છે? અચળ તાપમાને. હવે અચળ તાપમાન હોય ત્યારે સિમ્પલ બોઇલનો નિયમ લાગુ પડવાનો છે. તો આપણે શું કરશું? બોઇલના નિયમ મુજબ શું છે બે સૂત્ર બોલો તો? સર, P1 V1 બરાબર P2. ચલો P2 ને કરતા બનાવીએ. તો P1 V1 / P2. P1 કેટલા છે? 1. V1 કેટલા છે? 2.27. અને P2 કેટલા છે? 0.2. કેલ્ક્યુલેટરની મદદથી આપણે આન્સર મેળવી લઈએ. 2.27 / 0.2 11.35 લીટર. આગળ વાત કરીએ, બલૂન ને કેટલા કદ સુધી વિસ્તારી શકાશે? આટલા સુધી વિસ્તારી શકો તમે. જો 11.36 થાય તો પછી બલૂન ફાટી જવાનું છે. એટલે 11.35 કરતા ઓછું કદ હોય, 11.34 હોય ત્યાં સુધી તમે બલૂનનું વિસ્તરણ કરી શકો છો. આઈ થિંક ખ્યાલ આવી ગયો હશે. હવે આગળ વાત કરીએ કોરિડોર 5.2. પેસિફિક મહાસાગરમાં તરતું જહાજ જ્યાં તાપમાન કેટલું છે? 23.4 સેલ્સિયસ છે, ત્યાં બલૂન એટલે કે ફૂગો છે 2 લિટર વાયુથી ભરેલો છે. આ જહાજ જ્યારે હિંદ મહાસાગરમાં પહોંચે છે ત્યારે તાપમાન આટલું થાય છે, તો તેનું કદ કેટલું હશે? જો મિત્રો, આ સવાલને ભૂગોળની રીતે જોઈએ ને, ખાલી એમને જસ્ટ, તો જુઓ, પેસિફિક મહાસાગર જે છે, પેસિફિક ઓશન, એમાં કેટલું છે તાપમાન? 23.4 સેલ્સિયસ. અને આપણે ભણીએ છીએ હિંદ મહાસાગર, ત્યાં કેટલું છે? 26.1. તો આ છે ને એ વિષુવવૃત્ત પર આવેલું છે, વિષુવવૃત્તની નજીક હોવાથી તાપમાનમાં વધારો થાય છે. આની જરૂર આપણે છે નહીં, પણ આ તો એક સહજ માહિતી માટે. તો જુઓ, તમારું T1 કેટલું થાય? આ થવાનું T2 પ્લસ આપણે શું કરવાના? 273. તો જુઓ, 23.4 પ્લસ 273, તો આ થયા મિત્રો 296.4. અને આ છે 26.1 પ્લસ 273, તો આ થવાના 299.1. કેલ્વિનમાં ફેરવવા પડે ને ભાઈ. અને આ થઈ ગયું તમારું T1. હવે જુઓ, V1 કેટલું છે? આ રહ્યું V1 છે, 2 લિટર. તો શું અચળ શું છે આ વખતે? સર, દબાણ અચળ છે. કેમ? મહાસાગર પર P બરાબર કેટલું હોય? 1 બાર. હવે દબાણ અચળ હોય ત્યારે કયો નિયમ લાગુ પાડીશું આપણે? સર, ચાર્લ્સના નિયમ મુજબ. ચાર્લ્સે શું શીખવાડ્યું છે? સર, V1 / T1 / V2 / T2. મારે કોની જરૂર છે? V2ની. તો V2 ને કરતા બનાવી દઉં તો શું થાય? V1 / T1 / T2. V1 કેટલા છે? ચલો સર, 2 લિટર. T2 કેટલા છે? 299.1 છે. અને T1 કેટલા છે? 296.4 છે. તો જુઓ, 2 × 299.1 = 8/296.4. આન્સર આવે છે 2.018 લિટર કદ હશે. ક્લિયર મિત્રો? નોટ બનાવી દો, હજુ 3 સવાલો છે આપણે જોઈએ છે.
ચલો વિદ્યાર્થી મિત્રો કોયડો 5.3 જેની રકમ તમારી સમક્ષ મૂકેલી છે એ શું છે 25 અંશ સેલ્સિયસ તાપમાને અને 760 mm પારાના દબાણે એટલે પ્રશ્ન થાય કે આ શું છે તો જુઓ મિત્રો p = 760 mm એટલે મિલીમીટર hg એટલે કે બેરોમીટર ની અંદર પારો ભરેલો હોય મર્ક્યુરી એ કેટલા mm ઉપર ચડ્યો છે એના આધારે નક્કી થાય મતલબ આ mm પ્રતિ hg એ દબાણનો એકમ છે જેમ બાર છે એમ બરાબર છે ચલો પછી v આપેલું છે 600 mm અને t આપેલું છે 25 સેલ્સિયસ એટલે 273 ઉમેરી દઉં તો 298 કેલ્વિન આ પહેલી લાઈનમાં આ વાત કરેલી છે અત્યાર સુધી મને ખબર નથી 1 કયું ને 2 કયું પણ હવે શું કહે છે આ વાયુનું કદ 640 mm અને તાપમાન આટલું થાય ત્યારે ઊંચાઈ કેટલી ઊંચાઈએ દબાણનું મૂલ્ય એટલે મતલબ બેરોમીટરમાં જે પારો ચડ્યો છે એની ઊંચાઈ કેટલી હશે તો આ પરિસ્થિતિ 1 થઈ જશે અને કીધું છે તમને V2 એ કેટલું કીધું છે 640 mm અને T2 કીધું છે 10 એટલે 273 યાની કે 283 કેલ્વિન ત્યારે P2 કેટલું હશે હવે મિત્રો એકી સાથે કદ પર દબાણ અને તાપમાનની અસર દર્શાવતું એક માત્ર સમીકરણ છે કયું સર સંયુક્ત વાયુ સમીકરણ પ્રમાણે તો કયું સમીકરણ છે મિત્રો P1V1/T1 P2V2/T2 મારે કરતા પણ બનાવવાનું છે સર P2 ને તો P2 ને કરતા બનાવી દઈએ તો P1V1/T1 એઝ ઇટ ઇઝ ઉપર T2 જશે અને નીચે P2 આવશે તો ચેક કરી લઈએ P1 કેટલા છે સર 760 V1 600 T2 283 T1 298 છે હા 25 જ છે ને હા 298 અને V2 640 ચલો આપણે સાદું આપી દઈએ ફટાફટ 760 ગુણ્યા 600 ગુણ્યા 283 બરાબર આટલા ભાગ્યા 298 બરાબર આટલા ભાગ્યા 640 જવાબ આવે છે 676.6 mmHg આટલી હાઈટ થશે ક્લિયર મિત્રો સિમ્પલ સવાલ હતો બહુ અઘરો છે બરાબર ચલો નેક્સ્ટ 5.4 થોડો મોટો છે આના પછી લઈએ છે એ પહેલા થિયરી આધારિત 5.5 જો તમે આ એક્ઝામ્પલ પહેલી વાર જોતા હોય મતલબ આ લેક્ચર પહેલી વાર જોતા હોય તો વાયુનું પ્રવાહીકરણ છે લેક્ચર છે એ પહેલા તમે જોઈ લેશો તો જ આ સવાલની અંદર તમને ખ્યાલ આવશે વાયુનું લાક્ષણિક ક્રાંતિક તાપમાન ધરાવે છે ક્રાંતિક તાપમાન TC એક અવસ્થા છે અચળાંક છે જે CO2 વાયુ માટે જુદો હોય એમોનિયા માટે જુદો હોય હાઇડ્રોજન માટે જુદો હોય કે ઓક્સિજન માટે જુદો હોય ક્લિયર પણ જે તે વાયુ માટે પાછો ફિક્સ્ડ હોય અચળ હોય તેમના કણો વચ્ચે અંતરાંગીય ભરોની માત્રા પર આધાર રાખે છે સમજો જુઓ આ કોણ છે ધારો કે આ વાયુ છે આ કોણ છે વાયુ છે પ્રવાહી બનાવવો હોય તો એકબીજાની નજીક લાવવા પડે કણોને આ કોણ છે પ્રવાહી છે હવે આવું ક્યારે શક્ય બનશે વાયુના કણો એકબીજાથી દૂર છે એ નજીક ક્યારે આવશે એમની વચ્ચે આંતરાંગી આકર્ષણ બળ મજબૂત હોય વધુ હોય ત્યારે એ લોકો નજીક આવશે એટલે જ લખ્યું છે કે આંતરાંગીય બળોની માત્રા પર આધાર રાખે છે તો તમે આવું કહી શકો જુઓ કે વાયુનું પ્રવાહીકરણ ચલે છે આંતરાંગીય આકર્ષણ બળ અને ચલે છે TC આ OMR માટે ખૂબ જ અગત્યની વાત છે ધ્યાન રાખજો ક્લિયર મિત્રો હવે શું કહે છે એમોનિયા છે એનું 405.5 કેલ્વિન ક્રાંતિક તાપમાન છે અને CO2 છે કાર્બન ડાયોક્સાઇડ 304.10 કેલ્વિન છે હવે 500 કેલ્વિન થી ઠંડા પાડતા જઈએ તો સૌપ્રથમ પ્રવાહીકરણ કોણ થશે પહેલું તો તરત જ એમ થાય કે 304 ઓછું હોય ને એવું ને આપણે TC ની વ્યાખ્યા ભણ્યા હતા શું હતી જે અધિકતમ તાપમાન એટલે 500 થી આમ ઠંડા પાડતા જઈએ ને તો પહેલા 4.5 આવશે અને પછી 304.10 કેલ્વિન આવશે ક્લિયર તો પહેલું પ્રવાહીકરણ કોનું થાય એમોનિયાનું સૌપ્રથમ
પ્રવાહીકરણ થશે. ને આપણે યાદ રાખીએ કે જેમ ક્રાંતિક તાપમાનનું મૂલ્ય ઊંચું એમ પ્રવાહીકરણ ઝડપી થાય, જેમ ક્રાંતિક તાપમાનનું મૂલ્ય ઊંચું એમ આંતરાણ્વીય આકર્ષણ બળ કેવું હોય, વધારે મજબૂત હોય, અને જેમ આંતરાણ્વીય આકર્ષણ બળ વધારે મજબૂત હોય એમ પ્રવાહીકરણ પણ સરળતાથી થાય. એટલે ત્રણેય એકબીજાના ડાયરેક્ટલી પ્રપોર્શનલ છે, ગ્રામર માટે અગત્યનું છે. નોટ બનાવી લેશો. ચલો મિત્રો, કોયડો 5.4 શું કહે છે? નિયોન અને ડાયોક્સિજન, એટલે આ નિયોન અને ડાયોક્સિજન માટે આપણે સંજ્ઞા વાપરીશું O2 નું મિશ્રણ, બંને વાયુ મિક્સ કરેલા છે, જેની અંદર 70.6 ગ્રામ ડાયોક્સિજન રહેલો છે અને 167.5 ગ્રામ નિયોન વાયુ રહેલો છે. જો નળાકારમાં વાયુ મિશ્રણનું કુલ દબાણ એટલે કે પી ટોટલ 25 બાર હોય તો ડાયોક્સિજન અને નિયોનના મિશ્રણમાં આંશિક દબાણ શોધો. હવે આંશિક દબાણ શબ્દ આવશે એટલે તરત જ આપણે કયો નિયમ યાદ કરીશું? ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ. હવે મિત્રો, એની અંદર જે બે સૂત્રો હતા એમાં પહેલું સૂત્ર આવું હતું, તમને ખ્યાલ હોય તો. કુલ દબાણ શોધવું હોય તો કુલ મોલ અને RT/V કોમન કાઢી લીધા હતા, ખબર છે ને? પણ જો આંશિક દબાણ શોધવું હોય, ધારો કે એક નંબરના વાયુનું આંશિક દબાણ શોધવું હોય તો એના મોલંશ અને કુલ દબાણ વડે ગુણવાનું હતું, જેવું ડાલ્ટને આપણને સૂત્ર આપ્યું હતું. તો P1 બરાબર X1 P ટોટલ. હવે મારે મિશ્રણની અંદર કોનું શોધવું છે? મારે સર મારે નિયોનનું આંશિક દબાણ શોધવું છે. તો XNe × P ટોટલ, અને જો મારે ઓક્સિજનનું આંશિક દબાણ શોધવું છે P(O2), તો X(O2)×P ટોટલ થશે. હવે મિત્રો જુઓ, પી ટોટલ આપણને ખબર છે કેટલા છે, 25 બાર છે. એ પ્રમાણે અહીંયા પણ ખબર છે પી ટોટલ કેટલા છે, 25 બાર છે. તો આપણે શું શોધીએ? નિયોનના મોલંશ અને ઓક્સિજનના મોલંશ શોધીએ તો આપણું કામ થઈ જશે. તો આપણે જરૂર પડી કોની? મોલ અંશની. તો આપણે અહીંયા લખીએ મોલ અંશની ગણતરી. મોલંશ એટલે શું? તો જુઓ, XNe એટલે શું? નિયોનના મોલંશ બરાબર નિયોનના મોલ અપોન કુલ મોલ. હવે કુલ મોલ એટલે કોણ કોણ છે? અહીંયા બે જ લોકો છે, એક ઓક્સિજન છે અને એક નિયોન છે, અને બીજું O2ના મોલ. એટલે કોના મોલ? O2ના મોલંશ એટલે શું? O2ના મોલ અપોન નિયોનના મોલ અને O2ના મોલનો સરવાળો, એટલે કે નીચે કુલ મોલ. ડાયરેક્ટ NT પણ લખી શકાય. તો પાછું જરૂરિયાત કોની પડી? મોલની. કોના? બંનેના. તો પાછા ક્યાં આવશું? મોલની ગણતરી પર. મોલની ગણતરી. તો ચલો, NO2 બરાબર વજન ભાગ્યા અણુભાર. કેટલું છે ઓક્સિજનનું વજન? 70.6 ભાગ્યા O2 નો અણુભાર કેટલો થાય? 32. બરાબર. એ પ્રમાણે NNe બરાબર વજન ભાગ્યા અણુભાર. 167.5 ભાગ્યા નિયોનનું વજન અણુભાર કેટલો છે? 20 છે. ક્લિયર મિત્રો? ચલો, 70.6 ભાગ્યા 32 બરાબર 2.20. ક્લિયર? ફરીથી એક વાર, 70.6 ભાગ્યા 32, ઓકે 2.20, પછી છે 625 બરાબર, લખી જ નાખીએ આપણે. ચલો બીજા નંબરે છે 167.5 ભાગ્યા 20, આ છે 8.375. ક્લિયર મિત્રો? હવે આ મૂલ્યો અહીંયા આવશે. જુઓ, નિયોનના મોલ કેટલા છે? 8.375 ભાગ્યા નીચે બંનેનો સરવાળો, 8.375 + 2.20 = 625, એટલે નીચે આવે છે 10.58. એ પ્રમાણે અહીંયા NO2 છે તો કેટલા આવશે? 2.20 × 625 / 10.58. તો આ ભાગાકાર કરી લઈએ. હવે 8.375 / 10.58
બરાબર આ જવાબ આવે છે 0.7915 અને આ જવાબ તમારે આવે છે 2.20625 ભાગ્યા 10.58 આ જવાબ આવે છે 0.2085 ક્લિયર બંનેના મળોનો સરવાળો એક જ થાય ક્લિયર ને ચલો હવે x ઓફ n એ અહીંયા મૂકવાના છે એટલે અહીંયા મૂકી દો 0.79 15 અને x ઓફ o2 કેમ મૂકવાના છે અહીંયા મૂકી દો અહીંયા 0.2085 p ઓફ n p ઓફ o2 ચલો જવાબ કેટલો આવશે 0.7915 × 25 એમ 19.787 બાર અને આ થાય છે 0.2085 × 25 આ થાય છે તમારે 5.21 બાર આ પી ઓફ ઓ ટુ છે તો બંનેના આંશિક દબાણ તમને પ્રાપ્ત થઈ ગયા મિત્રો ફરીથી એક વાર શું કર્યું આંશિક દબાણ માટે સૂત્ર હતું મારી જોડે P1 કોઈ એક નંબરના વાયુનું આંશિક દબાણ શોધવું હોય તો મારે એના મોલ્સ અને કુલ દબાણ ખબર હોવી જોઈએ તો એની મારે નિયોનનું આંશિક દબાણ ગણવું હોય તો એના મોલ્સ અને કુલ દબાણ તો કુલ દબાણ તો આપેલું હતું 25 બાર મતલબ મારે શું જોઈશે મોલ્સ એ રીતે આના પણ મોલ્સ જોવશે તો મોલ્સ માટે સૂત્ર આ છે જેના મોલ્સ શોધવાના હોય એના મૂળ ઉપર આવશે અને નીચે કુલ મોલ આવશે એટલે કે ઘટકના મોલ ભાગ્યા ટોટલ મોલ કુલ મોલ તો મોલ્સ શોધવા માટે મોલની જરૂર પડશે જે તમે પણ ભણ્યા જ છો મોલ કન્સેપ્ટમાં પહેલા ચેપ્ટરની અંદર બરાબર તો એના પર આની જરૂરિયાત પડી એટલે આપણે કોની શોધ કરી પછી મોલની શોધ કરી એટલે અહીંથી મોલ પછી મોલ્સ અને ત્યારબાદ આંશિક દબાણ ક્લિયર મિત્રો નોટ બનાવી લેશો ટાટા બાય બાય